ખેમો શિખર છે એટલે આવ્યો તો હશે, આ ગોમો તો રહું નહીં અમુ, આ ગોમથી કંટાળી જો હેરોન હેરોન કર્યા કે હરખીથી જીબ્બા નહીં દી. સરપંચ મારી મારીને હા કાઢી નાખ્યો. આ વધારે તો મને બાબુરાય ઠોકે, બાબુરાય ઓછો નહીં, હું વળી બાબુરાને હારો માનતો હતો, અને આ ગોમમાં હું મારે રહું જ નહીં. આ ગોડાયો થોડો અમે કર્યો એટલે, આ પેલા ચોખા હતા લાલ ના કર્યો તો સારું હતું, ત્યાં લાલ કરીને જાય એટલે ખબર પડી જાય. હું રહું નહીં આ ગોમમાં, શોખ બહાર જાય ને કોઈક ધંધો સારો કરવો પડશે, ન તો હું ભૂસે મળી જાઉં. ગોમ વાળા તો અમે આપણા ગોમાં પડેલા, આખું ગોમ હું પડ્યું, હું રહું નહીં. જે પૈસા પડ્યા હતા એ બધા લઈને આવ્યો છું. લાવ્યો ઓહો હાલ ભાઈ, રોન છોકરાને બધાને કહીને આવ્યો, કીધું હાલ બે ચાર મહિના સુધી ઘેર અબ્બાના નહીં, કીધું વાત ના જોતો દાગીના તાણે મારું ભાઈ કે દાગીના દાગીના બાગીના, કીધું જા ના કે મારી માઈ હા કાઢ ના છો તારો દાગીનો, તું નામ લઈએ જ નહીં લેવા એવું જ નહીં કીએ. આ ગોમ વાળાયું, આ બાબુજી તમે ઓછા માનો છો, ગેડો ડોહો છો પણ બેડા મેં તોણી તોણી મેલતો તો તમે જોવા તો એવો તો મોટિયારે દોકાન આ મેલ શું તમે બધી પત્તર પાડીને મેલી છે યાર, તમે બધું નાટક કર્યો. મેં ની પત્તર પાડી તો કાકી ઘેર લાલ કરીને જઈએ. બાબુજી ને હાથ મનમાં નહીં થાય, અને આપણે ચોરી કરી લીધી, આપણા મનમાં વેમ રહી ગયું. ભોજી નતા કેતા કે તોરા ચોખા રહી એને નિર્દોષ, તે પણ બાબુજી હોય ચોરી કરી હોય સરપંચ બેને તો એના મનમાં વહેમ હોય તો એ લાલ કરી ના હોત, આપણે ચોરી કરી હતી એટલે આપણા મનમાં વહેમ હતું કે અરે ચોખા લાલ લઈ જોઈ ને તો આપણું મોત આવશે, એટલે આપણે ઘેરથી દોડડાયા થઈ ગયા. અને આવી બુદ્ધિ શિખર સ્વથી લાવો છો, એકદમ ખવાઈ ગયેલી. આપણો ખબર કે ભૂવાય આવો પ્લાન કરેલો હશે, તમે ખવાઈ ગયેલા છો, તમારી બુદ્ધિ એ ખવાઈ ગયેલી છે. આ ગોમમાં બધી ખબર પાડી દીધી કે ના પાડી, અને હજી વેળા થતું ગોમમાં મીટિંગ બેહેન બધો નાખા ગોમ ને ખબર પડે, એના ખરતી વેળા થતા હોય નાહવાનું કરો, અને ઘેર હોય જે વાળી ચોરી લઈ લેજો તો કોક ધંધો કરીએ. ગોમ ભેગું કરશી તો કોક પછી આ વખત એમ નહીં, આ વખત તો એવા જગ્યાએ જતા રહીએ ને કોઈના હાથમાં જ નહીં. હાલ તો શું બજારમાં જઈ કોક ધંધો કરશે, મારું હિંમત કેવું છે? આ બધા ઇન્ડમ હથિયારોથી લડાય એવું નહીં, બજારમાં જઈને રૂપિયા કમાઈ અમારા રૂપિયા લડાવશો તારે ઠેકોણું પડશે. પેલા નોકરી કરે પછી આગો ધંધો, અત્યારે ગુદામાં રૂપિયો છે તો હું કોઈ ઓળખ છે ને કે ગોમમાં કોઈ બોલાવે નહીં, મન નહીં પાછું ક્ષમા કાકા. રોમ રોમ કરો છો, તો ધોખા મેલતા હતા મારે શું લેવા દેવા તમારા, તમારે બનાવી ને જે હતું હતું, મારે કોઈ હતું એમાં. એ વાત સાચી, પણ હંગાત આવ્યો તો થોડું કેવું તો પડે કા બે શબ્દો ના કયો એ બરોબર છે, પણ ધોકામેલો એ વ્યવહારિક નહીં પાછું. દાગીના બાગીના ઘડાઈ દીધા છે એટલે પાછો મેલવા આવ્યો છું. તમારો બનેવી જીવ શકે મરી ગયો એ કોઈ નઈ પૂછવાનું, ખાઈ દાગીના લાવ એટલે દોડી મેલવા આવ્યા. માં તો ઉભા છે મરી જાય તો મરી જાય તો કોગડા ના હોત, આવું ના કેવાય તમારે, શરમ જેવું શકાય નહીં. કોયલ ના
જે હોય હડજો હું જોતો છું પછી પછી રે આમ દાગીના તો કોક વાર તહેવાર આવે એટલે પહેરાઈશું તાર પછી વાત સાચી છે પણ આ તો આયા છે તે કીધું ગળાયા હોય તો જોતા જઈએ આમ હાથા કરવા છે કે પછી બગસરાના ગળાયા છે તમારો મહેમાન એવો ચાલે છે ને જે કોઈને દાગીનો ગળામ ના પહેરાય ને લોક ગળું કાપતા વાત નહીં કરતો કે માં વાત છે ઓર આશ્યો ઓ સા કઈની લાલ આવો સરપણ આવો આ તો તવાર ગોમો આયા છે આવો નિશાન ને ઓળખ છે ઠીક જવા દેવા ને ભાઈ થી આપણો હું થાકા નહીં કાગરાના ઘેર રોમના પક્ષોથી પરવા કીધું મેલ્યા જરા કોયલ ને તળબૂત દેવું આવ્યું છે પણ તમે ખોટા મેલવા આયા કશું એ નહી ફૂંચી ખાવાય હું મનાઈ તો તારે ફોન કર્યો તો કે દાગીના ગણાય દીધા છે ને રવા જ ને હું કોક નું ઘર વસ્તુ હતો વસવા જો કઉ કાય રાત કા ઘર વસાય છે તમે કશું મેલે છે મા તો ગણાય દાગીના છે હું કઉ છું કૈણાજી ગામ નું હતું ને બધું અમારા માધ્યમ નો વિચાર એ પૈસો ના દાગીના કરાયા હતા તે ગામ વાળા પરાઈ લીધા અમે એવા માણસ નહી એવું કર્યું છે કોઈ મોચે બેહવા નહી દે તું ગમો તમે હેજો ઘેર તમારું કોઈ મોચે નહી બેહવા દે તમારા ઘેર જાવ સાચી સાચી વાત તો મહેમાન ને કહેવાનું છે સરકાર જે મારા તો કીધ કે કોયલ ને હોય મેલવાની નહી તમારું ગોમ નહી પાછા ગોમ નહી એટલે સરપંચ દાગીનો નો બોનો કરી ને મેલી દેજો હું તો પાછો મેલવાયું હું તું દાગીના પહેરવાઈ હતી મારી કોઈ ચિંતા નહી ચૂકા છે માણસ પડી છે દાગીના પહેરવાઈ છે ને હેડી ઝઘડો તો હોય અમે તારા ક્યારે આખા ગામ નું ખરું ને બધું લૂંટી લીધું જમીનો કદી વિશ્વા ના રાખતા ચોર માંથી ચોર સારે પાછો કરાઈ દીધા છે તે મેલવા હું તો તાત્કાલિક મેલવાની નહી દાગીના નહીં ખાવાનું કશું નહીં બધું બધું ફૂંસી મેલ્યું હોય તમારો હાળો આવે છે કદી મેલવા આવ્યો વાત કરો ને સરપંચ નહી મેલવી અમે લઈને જવું તારું કોયલ ને કદી મેલતા જ નહીં હું તો કઉ છું કશું નહીં ગોમ વાળા ખાયા જોરા દઈ કઢી મેલવાનું કરવાના છે અરે જા ના રહું છે નહીં ના પૂરા હોય કરો કશું નહીં હું તારું ફોડવા ના આને જાતે રોટલા ખા જાતે જાતે રોટલા નહીં સિસણી ખાવ સિસણી કોયલ કાથી જવું તો તો હિંમત ન કરવો મેળો છે ઇથી લઈ આવ્યો છો મકાન પતાવર ઉપર નો લઈ લેજો બે દર નહીં તો બે તાર હું કેવું છે કદી મેર પડ્યો છે કદી ના પડે મેઠું આલો નહીં મને હજી વાર
ભગવાન હારું ના કરે કુતરા જેવો છો અને વળગ્યા જેવો નહીં બેલ દેજો ભગવાન ના હાથ પકડે તો ને તને તારા ઈકર હોમાં જઈને ચલાઈ આવું વરસ એના ઘેર હું બંગલા છે તારા ઘેર હું તને શેણા ખાવા આવશે બે જણ અમે લોટ માજી ખો લોટ ગમો તારા વારો આવશે લોટ માજી ખાવાનો અમારે અહીંયા જમા અમે ત્યાં જવું નહીં આ તો એક વેલ કાચી પાછો જો થોડી ઘણી આબરૂ વધતી હતી એ જઈ બંધ કરજો હળો ઓય ગોમો રહું જ નહીં ઓય તી ચિંતા જઈ જઈ પાછી તે હારું કર્યું એમ ને લો કેરવાન કરવા બેઠું છે બીજું કોઈ નહીં મથીન ઘર વસ્તુ તું તમારું આ તો કોયલ કાચી આવી તો વળી પાછો ગોમો રહવાનો મેળ આવી જો પણ આયેલો જતો રહ્યો પેલા ડુંગાળો ટોપ્યો મજા નહીં આ ગોમો રવામો એવી જગ્યાએ જવું છે ને એટલા રૂપિયા કમાવા છે ને ગોમો ડોળા ફાટી જાય બધો ઘર આવી એટલે નોકરી કરવાની નોકરો કરાતો છે પોતાનો ધંધો જોવો પોતાનો આવડતું નહીં નોકરી કરવાનું પછી આગુ કરી દેવાનું હો એ બધું થઈ જતું છે આગુ બુદ્ધિ વાપરો કોક વિચારો આરામ હારો ધંધો કરો જેને રોજ ઉઠણ દાતણ કરવાની જરૂર પડે એમ એવું રોજ વસ્તુ જરૂર પડે એવાનો ધંધો કરો કોઈ પબ્લિક ની ચાલે જ ના વસ્તુ લીધા વગર આપડી મમ્મી તમે જો ને તારું તો એકડો મને આવતું નહીં રમણ ભમણ કઈ નાખ્યું છે મારા મામાઈ હું તો હાપું છે આપવાની જ નથી અને તો તને દેખાતું ડખલો લઈને આવું છું ઘેર એમાં હું લેવા આવ્યો તમે હતો તણો તો ઉછીર અપાતા તમને જ્યાં પશુ તો એરોન એરોન થઈ જાય છીએ બે જણા હું ના નતો કેતો કે દખલા કરશો નહીં તેના હંગાથી બગાડ બગાડ કર્યું છું આ તો હું કેતો હતો એટલે લેવા આવ્યો નક એ તો પાછા ના કેતા નક્કી કોઈ લેવા જવું નહીં ખ્યામલો ને બધું પૈસા નું ખરું ને મમ્મી બધા શા પૈસા નું વાળું કરી જશે તે પાછા ગોમો ડખો પડ્યો છો જોરદાર તે પાછું મારા મારી નું ડખો થયો છો જોર પાછો પેલા જ હોય છે કે કોમનો ડખો હોય કરો પેલા જ હોય છે જાણે જોયા હોય તાણે ઘેર આવે એટલે કોકના કોકનો ડખો લઈને આવે છે નથી મોતન કંટાળી છોકરો તું ગમે તો ડખો મુકો આગે થોઈ છે આખા ગામનો કોઈ કહેવા જતું નહીં નારા પેલા પેલા પહોંચી જ હોય છે આમ મંદિર છું આપણે એકલાનું હતું તે જઈને ડખો કરવો પડે આ ભોણે કાલનો શિકાર શો નાખી ગયો છે ઘેર તો એને કદી એ ના જાય કેતો તો રોમા પીને બીજ ભરવા જાઉં છું પણ હજી પાછો આવ્યો નહીં મારા વખો આવી ગયો છે આજ તો એને ખબર ના પડે એની મમ્મી ઘેર નહીં અને હું નાહી જઉં છું બુદ્ધિ નહીં ના મય થોડી મારા વખો વખો આવી ગયો છે હું કરું હું ઘર હું ઘરું મેલીને છોક જાઉં આ બધે નહીં આવશો તો ખરો કે ઘેર તો જવાના નહીં કે આવતો ને આવતો પાછો કાઢું હું લઈને આવો પાછો તમારી તીજ ચોકન દોઢ મહિના થી કોઈ જરૂર નહી પાછું નહીં જવાનું એક તો મથી દોઢ મહિના પાછો તમારા ઘેર થી રહે કોઈ નહીં અઠવાડિયું થયો મેકલી એમાં કેવું પડે કે બાપા ના પાડો હાથ જઈશ દખો થઈ ને
કાવડો કર્યા વગર લેને નગ મારો મગજ ખરાબ થાબ છોય નહીં દેવાનું તમે પેલું ઘર ખોલીને આ વાળવાર કરજો આ એક દાવો કેમ ઘર ખોલા બંધ કરાઈ દીધું છે ઘર ને ઘર ખોલવાની વાત કરે છે અરે બંધ કર્યું કોઈને નાંબી દો તને ગન્ના બાયના પગ મેલ્યા પછી તો કરે તો એ કઈ રહ્યો છું કે આટલી ઉંમરે તને તમારે શીખ તો આલી પડે કે આજે દિવાળી લેવા છે કે પેલું ઓણું થઈ દો તેનું કશો દિવાળી ના જવાય કશો ના ના પાડું કી પાછો કી માર ભાઈ ના પાડતા તેલ ખાવા જાય છે મને ખબર છે તારો મામો બેડાના પટે મુકાઈ જાય છે અને જો કે આ કુબીના દરા જેવો થઈને આવ્યો છે મુ તો કર કી તો તો પાછા મહેમાનોને કીધું તમારે ખબર પડે છે કે નહીં આટલી ઉંમરે રહેના આવ્યો તો મેલી ના જવો પડે મામા અબરુ રાખી છે કે મારી કીધું અમારો મામા કે તે એક આજી કે તી તો પેલી પ્રતિષ્ઠા થવા નથી તોય કીધું બન રહી તોય કોઈ મેલવા ના આવે ને મગન ને કેટલો મહેમાનો જરાય બુદ્ધિ નહી આવડો તો બોલે નહી કા આ થેલો ભરીને ઉપડી લેજો તાવડો કર્યા વગર બે હા એવું મેલ્યું છે કે શું આબરું તો નહી આવવાની પણ બાયડી તો પાછી આવે કે ના આવે લઈને આવી છે આલ્યું છે થોડું તેલ ને એવું બધું બહેણી માં એટલે હું તેલ ખાવા દેતી કર ચાક વગાડવા આપણે શું તેલ તો ગલતથી આવશે બીજું હું આબરૂ આવશે બીજી કશું ના આવે આબરૂ તો અમો બોલ છો ને કે તમે હાલ અમરો ડબાસો પાકડો નાવો થશે આયા છું 6 મહિને તરા કોળે તરા કોળે છું પેલા 1.5 મહિના થી તરા કોળે છે કે ગધારા પઠા મે હેડા છે પછી એ તો ઈવાન જોવાનું હોય કે મારા ગામમાં બીજી બાયડીઓ શીખવાડે છે તો તેલ ખાવા જતી ને લાજ શરમ જવું શકે નહી કે તને કરવાનું ખબર પડી છે આ શ્રાવણ મહિનો આવે ને એટલે આમ લીલો હશે તો થોડો બીજા રેડવા જયું પાણી તમે વાતો કરો સાથે આવડી આવડી લોકો ના પેપરો પોણે નહી રેડવાનો કે કીધેલું છે બુદ્ધિ વગર ની આમ બોલ્યા આગળ બે તરા ગોળે રહ્યા વગર કાઢી કાઢી આપણી જાય પણ અમે જઈ સાથે વળીને આવવાની છે આપણે પાછી કાઢેલી રાખવાની અમે નહી જાય કીધું તો ખરું માર મમ્મી ને થોડું બીજાનું હારું કરશે તું મેલ ને ચાલ અમે જે કામ કરવા છે કર પીવો છે મેલ આવીએ પીજો સામ અબરૂ રાખવી પડે પેલા કોનુરા રમાડવા જવું હોય તો એ તો કે હું નહી જોઈ હોય રહી કદી રહીશું કે તમે જજો હંગાતી લાજ આપી જવા લાજ ને તમે બે જણ ના હોય તો કોઈક બનાવો છે ફરવું હોય કરજો મમ્મી આ એક તો
લોહી પી જા. અમો પાછો આઠેમાં આવે એટલે જવાનું નામ ના લેતો. સરાગોળે તો કાલસી કંટાળેલા છું તે. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.